કેમ ક્યારેક પર્વત માંથી નદી નીકળતી હોય એનું પાણી ત્યારે ચોખ્ખું હોય કેવું હોય ચોખ્ખું હવે ક્યાં આવીને રમવાળું થઈ જાય શહેરમાં આવીને રમવાળું થઈ જાય કોઈ પણ ફેક્ટરી ચાલતી હોય તો એનું ગંદુ પાણી ક્યાં જતું હોય નદીનું તો ક્યારે કેવું થઈ જાય રમવાળું થઈ જાય ગંદુ થઈ જાય પ્રદૂષિત થઈ જાય પણ જ્યારે હજુ તો પર્વત માંથી નદી નીકળતી જ હોય ત્યારે એનું પાણી કેવું હોય ચોખ્ખું હોય તો અહીંયા તો શું કહે છે કે ભાઈ પર્વત માંથી નીકળતી નદીનું પાણી રંગવાળું હોય છે તો આપણે શું લખશું એમાં ખોટું સરસ પડે છે ખબર ચાલો બીજું કરો ખોટું જો અહીંયા ધ્યાન આપશો ને તો પણ પરીક્ષામાં આવડી જશો બીજું કરો ખોટું દરિયામાં ભરતી અને ઓટ આવે છે મેં તમને કીધું હતું કે ભાઈ ભરતી એટલે શું અને ઓટ એટલે શું ભરતી એટલે કે દરિયામાં પાણીનો વધારો થઈ જાય તમે ઘણીવાર જોયું હોય દરિયા કિનારે જશો ને તો ઘણીવાર મોજા આપણી વધતો એનો મતલબ શું હોય કે ભાઈ દરિયામાં પાણીનો વધારો થાવ ક્યારે બને વરસાદ હોય ત્યારે ચોમાસામાં વરસાદ હોય એટલે બધું પાણી ભરાઈ ગયું હોય નદીનું પાણી ક્યાં જાય દરિયામાં જાય તેમાં પાણીનો વધારો થઈ જાય એટલે શું કહેવાય દરિયામાં ભરતી આવી પોટ એટલે ઉનાળાની સિઝન હોય ઉનાળાની ઋતુ હોય ત્યારે મોટે ભાગે પોટ આવે કારણ કે માની લો ચોમાસામાં વરસાદ પડ્યો હોય તો એમાં તો પાણી ભરેલું હોય ત્યાર પછી ચોમાસા પછી શું આવે શિયાળો શિયાળામાં પણ પાણી થોડું થોડું ભરેલું હોય અને ઉનાળામાં શું થાય તો તડકો પડે એટલે પાણી ખૂટી પણ જાય અને સુકાઈ પણ જાય તો દરિયામાં શું આવી જાય પોટ એટલે કે પાણી ઓછું થઈ જાય તમે ઘણી વાર જાઓ ને દરિયા કિનારે તો ઘણી વાર મોજા દરિયાના આપણી તરફ આવતું પાણી આપણી તરફ આવતું હોય તો ત્યારે શું આવ્યું હોય દરિયામાં ભરતી આવ્યું ઘણી વાર તમે જોવો તો દૂર દૂર સુધી પાણી જતું રહ્યું હોય આમ દૂર જતું રહ્યું હોય પાણી તો ત્યારે શું હોય દરિયામાં ઓટ હોય ખબર પડે છે તો શું કહે છે કે ભાઈ દરિયામાં ભરતી અને ઓટ આવે છે તો ખરું પડે છે ખબર અને જે કે તમને લાગ્યું હોય કે ભાઈ નદીમાં ભરતી અને ઓટ આવે છે તો તમે શું કરશો ખોટું સરસ તો બધાને આવડે છે બધાએ વાંચવાનું છે ચાલો અત્યારે અહીંયા ધ્યાન આપે ત્યાર પછી ત્રીજું કરું ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં ભીજ
ગાજર બહુ જ છે હોય ને શું કહે છે કે ગાજર શિયાળા માટે તો શાકભાજી છે આપણે શું કરશું ખરું કોઈ લખવાનું નથી હું તમને જે પીડીએફ માં મોકલું એટલે તો તમારે રોજ સુંદર અક્ષરે લખવાનું છે અને આ કોઈ દિવસ ન હોય ચાલો ત્યાર પછી હું કરું ખોટું
ટપકતો નળ રિપેર કરાવો એ પાણી બચાવવાનું કાર્ય કહેવાય. શું કહે છે? તમે જોયો છે ટપકતો નળ, નળ બંધ હોય તો પણ એમાંથી ટીપા પડતા હોય, પડતા જ હોય. એક ટીપુ બે પછી એક ટીપુ પડે પાછું બીજું ટીપુ પડે, ટીપા પડ્યા કરતા હોય. ત્યારે શું કહેવાય? ટપકતો નળ. કે ભાઈ ટપકતો નળ આપણે રિપેર કરાવીએ એ પાણી બચાવવાનું કરે કે એનાથી પાણી બચે. હા, તો અહીંયા એવું જ કહે છે કે ભાઈ ટપકતો નળ રિપેર કરાવો એટલે કે સારો કરાવો. આપણે પ્લમ્બર પાસે સારો કરાવ્યો ને ટપકતો નળ હોય ત્યારે. હા, તો શું કહે છે કે એવા પાણી બચાવવાનું કાર્ય છે. તો આપણે ખરું કરશું કે ખોટું? ખરું, કારણ કે ટપકતો નળ રિપેર કરાવવાનું પાણી બચાવવાનું કાર્ય છે. પડે છે ખબર? ચાલો ત્યાર પછી હું જમ્યા બાદ જમ્યા પહેલા હાથ પગ ધોવાની જરૂર નથી. શું કહે છે કે ભાઈ આપણે જમવા બેસીએ એના પહેલા આપણે હાથ પગ ધોવાની જરૂર નથી. ખોટું આવે, ખોટું જ આવે ને, કારણ કે આપણે જમ્યા પહેલા હાથ ને પગ બંને ધોવા જાય પછી જમવા બેસવું જોઈએ. કારણ કે આપણે બહાર રમતા હોય ગમે ત્યાં આવ્યા હોય તો એના રચકામાં આપણા હાથ પગ ચોટે અને આપણે એવા હાથ ખાઈએ આપણે માંદા પડે બીમાર પડીએ. એના માટે આપણે શું કરવું જોઈએ કે ભાઈ જમ્યા પહેલા હાથ પગ ધોવાની ટેવ પાડવી જોઈએ. તો અહીંયા કેમ કહે છે કે ભાઈ જમ્યા પહેલા હાથ પગ ધોવાની જરૂર નથી? આપણે શું કરશું? સરળ. શું? ખોટું. કારણ કે જમ્યા પહેલા તો હાથ પગ ધોવા જોઈએ. ચાલો ત્યાર પછી તેર ની ખાલી જગ્યા. સ્વાતંત્ર્ય દિવસ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. સ્વાતંત્ર દિવસ કયો છે? મેં તમને કાલે જ ગયા લેક્ચરમાં જ કીધું હતું. કયો? 15મી ઓગસ્ટ. આપણા રાષ્ટ્રીય તહેવાર કયા છે? બે છે. કયા કયા? 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી. 26મી જાન્યુઆરી જે હમણાં ગયો એને શું કહેવાય? પ્રજાસત્તાક દિન. અને 15મી ઓગસ્ટ બે રાષ્ટ્રીય તહેવાર છે. કયા કયા? 26મી જાન્યુઆરી અને બીજો કયો? 15મી ઓગસ્ટ. એટલે કે સ્વાતંત્ર દિવસ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. તો આપણે શું કરશું? ખરું, મજા આવે છે? ચાલો અહીંયા ધ્યાન રાખો એટલે આ હોય ને એટલું મજાદાર રાખે. અહીંયા ધ્યાન કોણ રાખે? રમત જ કરવી હોય. ચાલો ત્યાર પછી 14મી ખાલી જગ્યા. ભાઈ બીજનો તહેવાર સમાજના લોકો ભેગા મળીને ઉજવે છે. શું શું કહે છે કે ભાઈ ભાઈ બીજનો જે તહેવાર છે કે સમાજ બધા લોકો ભેગા મળીને ઉજવે છે. બધા લોકો ભેગા મળીને ઉજવે, ખબર છે કોઈને? બધા લોકો ભેગા મળીને ઉજવતા નથી, પણ ભાઈ બીજના તહેવારમાં શું મહત્વ છે કે ભાઈ ભાઈ અને બેન બે સાથે જમે. બહેન છે ભાઈ બહેનના ઘરે જમવાનું કરે અને બંને સાથે મળીને જમે એને શું કહેવાય? ભાઈ બીજ. તમને ખબર જ હશે, તમે તમારા ફઈ ઘરે જમવા જાઓ છો ને, તમારા ફઈ હોય ભાઈ બીજ જમવા કરે છે ને, હા, તો શું કહેવાય? ભાઈ બીજ. ભાઈ અને બહેન સાથે મળીને જમે. બધા લોકો ભેગા કરીને જમાડે છે તમારા પરિવારના? નહીં. તો અહીંયા તો શું કહે છે કે ભાઈ બીજનો તહેવાર સમાજના લોકો ભેગા મળીને ઉજવે છે. આપણે શું કરશું? વેરી ગુડ. શું? ખોટું. ચાલો ત્યાર પછી મનપ્રીતના માતા પિતા ગુરુદ્વારામાં સેવા આપવા જાય છે. કે ભાઈ જે મનપ્રીત મનપ્રીત અને બીજું પણ હતું સ્વસ્તિ, એના મમ્મી પપ્પા ગુરુદ્વારામાં સેવા કરવા માટે જતા હતા, ખરું ને? મનપ્રીતના માતા પિતા ગુરુદ્વારામાં શું કામ જતા હતા? સેવા કરવા માટે. તો આપણે અહીંયા શું કરશું? ખરું. પડે છે બધા સમાજ? ચાલો ત્યાર પછી 16મું કરું. ખોટું. ગુરુ દ્વારામાં લોકો
Thank you.
વધારો કે જેમ સુગંધમાં પણ વધારો કે જે આપણે ખાવાની ઈચ્છા થાય આપણે ખાવું ભાવે આપણે શું કરશું ખરું ત્યાર પછી બીજું કોણ શું કરવું તજ લવિંગ મસાલાઓ ઉનાળામાં વધુ ઉપયોગી છે શું કહે છે તજ અને લવિંગ એ બે મસાલા છે ઉનાળામાં વધારે ઉપયોગી છે ઉનાળામાં હોય છાતીમાં બળ આપે તમે તજ અને લવિંગ ઉનાળામાં ખાશો ને ગરમી હોય તજ અને લવિંગ આપણને શું મળે ગરમી મળે તો ઉનાળામાં કેટલી ગરમી હોય તો આપણે ગરમ વસ્તુ ખવાય ન ખવાય શિયાળામાં ખવાય તો અહીંયા તો એમ કહે છે તજ અને લવિંગના મસાલાનો ઉપયોગ ઉનાળામાં વધુ ઉપયોગી છે આપણે શું કરશું ખોટું શું આવે ખોટું પડે છે બધાને સમાજ ચાલો ત્યાર પછીનું મોઢેરાનું સૂર્ય મંદિર જાણીતું છે તે મોઢેરા એના સૂર્ય મંદિરને લીધે જાણીતું છે મોઢેરા શેના લીધે જાણીતું હતું કે હવે મોઢેરામાં એક સૂર્ય મંદિર આવેલું હતું એના લીધે જાણીતું હતું પ્રખ્યાત હતું તો અહીંયા મને શું કહે છે મોઢેરાનું સૂર્ય મંદિર જાણીતું છે તો આપણે શું કરશું વેરી ગુડ શું ખરું ચાલો ત્યાર પછી અમદાવાદ જિલ્લાનું સૌથી મોટું શહેર ગાંધીનગર છે શું કહે છે કે ભાઈ અમદાવાદ જિલ્લો છે એનું સૌથી મોટું શહેર ગાંધીનગર છે એ ગાંધીનગર હતું એ અમદાવાદ મોટું શહેર હતું કે એનું પાટનગર હતું શું હતું એનું પાટનગર એટલે કે એનું જિલ્લા મથક હતું જિલ્લા મથક હતું કે સૌથી મોટું શહેર હતું જિલ્લા મથક હતું તો અહીંયા શું કહે છે કે ભાઈ સૌથી મોટું શહેર છે તો આપણે શું કરશું ગાંધીનગર છે તમે શું કરો ખરું પણ અહીંયા કહી આપ્યું છે કે ભાઈ અમદાવાદ જિલ્લાનું સૌથી મોટું શહેર ગાંધીનગર છે આપણે શું કરશું ખોટું ચાલો પડે છે ફટાફટા માં સમજ આ રીતના પરીક્ષામાં ફટાફટા પૂછાશે બધાને આવડવા જોઈએ જો અહીંયા અસાઇનમેન્ટના પુનરાવર્તનમાં ધ્યાન આપ્યું છે તો મારા બધા સારા માર્ક્સે પાસ થશે પાસ તો મહત્વનું નથી પણ સારા ટકા લાવીને સારા ટકા લાવીને સારા માર્ક્સ લાવીને પાસ થવું સારું છે ચાલો આજ માટે આટલું હું તમને જે પીડીએફ મોકલું છું તમારા એસાઇનમેન્ટના ચોપડામાં લખવાનું છે જે દિવસે જેટલું હું મોકલું છું એટલું તમારે લખવાનું છે અને બધા વિષયનું ભેગું કરવાનું નથી એક અસાઇનમેન્ટ અલગ અલગ પાર્ટ પાડવાના તમને ખબર જ છે ને થોડા પેજ આના થોડા પેજ આ વિષયના થોડા પેજ આ વિષયના એમ રીતે તમારે લખવાનું છે ચાલો મજા આવી આપણે આવતા પીરિયડમાં જોશું પ્રશ્ન બે નો બ એમાં શું પૂછાશે તો કે એમાં પૂછાશે જોડકા એ આપણે આવતા પીરિયડમાં જોશું આજ માટે આટલું ચાલો બાય